नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 5 अंदर जे मोस्ट आईएमपी प्रश्नों छे जेनो विषय छे फाइनेंशियल मैनेजमेंट, तेनी अंदर जे जे मोस्ट आईएमपी प्रश्नों छे ते खास करीने आपणे लईने आव्या छीए जेमा थियरी ना प्रश्नों। ओके, जो तो चेप्टर नंबर 1 छे जेनुं नाम छे नाणा संचालनो परिचय, तेनी अंदरना जे मोस्ट आईएमपी प्रश्नों छे ते जो तो क्वेश्चन नंबर 1 नाणाकीय संचालन एटले शुं, तेनो अर्थ आपण छे अथवा व्याख्या आपण छे। ओके, तेनुं कार्यक्षेत्र अने महत्व समझावो तेवो प्रश्न तमने पूछी शके छे। बीजो पॉइंट पाड़ीने मैं तमने कीधुं छे के तेवी रीते पण पूछी, जो आवी रीते पण पूछी शके छे कि नाणाकीय संचालन एटले शुं, रेडी, तेनुं कार्यक्षेत्र अने तेनुं महत्व समझावो। बीजुं एवी रीते पूछी शके कि नाणाकीय संचालननी व्याख्या आपी अने तेनुं महत्व समझावो, तेवी रीते पण तमने प्रश्न पूछी शके छे, खास करीने करी लेजो। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો નાણાં સંચાલનની વ્યાખ્યા આપી તેના કાર્યો સમજાવવા અંગેનો પ્રશ્ન પૂછી શકે છે। મુખ્યત્વે 3 પોઈન્ટ જુઓ, પહેલો વ્યાખ્યા કરવાનું, ત્યારબાદ કાર્યક્ષેત્ર, પછી કાર્યો, પછી મહત્વ। ઓકે, આ 3 પોઈન્ટ મુખ્યત્વે તમારે કરવાના રહેશે। ઓકે, આટલા કરી લો એટલે લગભગ મહત્વપૂર્ણ જે પોઈન્ટ હોય છે તે આવી જશે। હવે જો ચેપ્ટર નંબર 2 જોઈએ તો જામીનગીરીઓ અને આંતરિક નાણાં સ્ત્રોત, જે ચેપ્ટરનું નામ છે તેની અંદરના પ્રશ્નો જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 જામીનગીરી સ્વરૂપમાં નાણાં સ્ત્રોત ટૂંકમાં સમજાવો તેવો પ્રશ્ન પૂછી શકે, એટલે કે જે જામીનગીરી સ્વરૂપમાં નાણાં સ્ત્રોત રોકાયેલા હોય છે તેને ટૂંકમાં સમજાવવાનો પ્રશ્ન પૂછી શકાય છે। હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તફાવત તમને પૂછી શકે છે પ્રેફરન્સ શેર અને ઓર્ડિનરી શેર, અથવા એમ પૂછી શકે કે ઓર્ડિનરી શેર, જો પહેલાં એમ પૂછી શકે પ્રેફરન્સ શેર અને ઓર્ડિનરી શેર વચ્ચેનો ડિફરન્સ, એવી રીતે પણ પૂછી શકે અને ઉલટું કરીને પૂછી શકે કે ઓર્ડિનરી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો ડિફરન્સ, ઓકે, તેવી રીતે તમને પૂછી શકે છે। પછી ડિબેન્ચર અને ચેર અંગેનું પણ, આમાં પણ તે રીતે ડિબેન્ચર અને શેરનું પહેલાં પૂછી શકાય, અથવા એવી રીતે પૂછી શકાય કે શેર અને ડિબેન્ચર અંગેનો તફાવત આપો। પછી તમને મોસ્ટ ટાઈમ પી ત્રીજો પ્રશ્ન છે નફાનું પુનઃરોકાણ, ઓકે, તે અંગેનો પ્રશ્ન પૂછી શકે છે। આપણે આવીએ હવે ચેપ્ટર નંબર 3 અંદર તો લોન સ્ત્રોત એટલે કે ઉછીના મૂડીનો સ્ત્રોત અંગેનો જે ચેપ્ટર છે તે ચેપ્ટરની અંદરના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો સમજીએ તો જો ક્વેશ્ચન નંબર 1 નફાનું પુનઃ જે રોકાણ થાય છે તે અંગેનો પ્રશ્ન પૂછી શકે, સેકન્ડમાં છે લોન સ્વરૂપે જે નાણાં સ્ત્રોતો છે તે અંગે સમજાવો કે તેને તમે ટૂંકમાં સમજાવો અથવા જે જણાવો અંગેનો પ્રશ્ન પૂછી શકે છે। ક્વેશ્ચન નંબર 3 લાંબા ગાળાની લોન હોય છે જેને ટર્મ લોન કહેવાય છે, ટૂંકનો જ લખો તેના અંગે, ઓકે, તે પ્રશ્ન પૂછી શકે છે। ક્વેશ્ચન નંબર 4 એટલે કે ચેપ્ટર નંબર 4માં આવીએ આપણે તો નાણાકીય સંસ્થાઓ અને સાધનો તેનું ચેપ્ટરનું નામ છે, જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ વિગતે સમજાવો તેવો તમને પ્રશ્ન પૂછી શકે છે, ખાસ કરીને કરી લેજો। હવે જોયું તો ઝીરો ઇન્ટરેસ્ટ ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે ઝીરો વ્યાજ કન્વર્ટેબલ ડિબેન્ચરમાં, તો તેનો પ્રશ્ન પણ તમને પૂછી શકાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે કર્યા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। આવનારા સમયમાં નવા વિડીયોમાં આપણે નવા નવા ટોપિક અને નવા નવા જે થિયરીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તે અંગેની ચર્ચા કરીશું, અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો। તો અત્યારે રજા લઈએ, ફરી મળીશું, નમસ્કાર।